یا علی مدد. مولا علی مدد. ابھی کیا بتا میں کہہ رہا بتانا جی. تو میرا جاپو تو شروعات کریے. جی بسم اللہ. آمین. یا علی مدد. مولا علی مدد. مولانا نام تی شروعات کریے. بسم اللہ الرحمن الرحیم. بے حد کرپاڑو انے بے حد دیاڑو اللہ نا نام تھی سرو کرو چھو. علی صحیح اللہ خدا بیم حق مولانا دنی سلامت داتار سرکار آقا نور مولانا شاہ کریم علی شہنی حاضر امام پر خروات پڑھو. اللہم صلی اللہ محمد و آل محمد. سو پرتم علی صحیح اللہ مولا مرتضی علی صحیح خداوین عالمین دری سلامت داتار سرکار آقا نور مولانا شاہ کریم علو شہنی حاضر امام نا لاکھو لاکھو شکریہ ادا کروں چھو. پریوار مولا مہربانی کری کرم بخشی فرماوی دیا کری تماری وچے آوی علم بولوانو مولا موقع آپیو انے حاضرین تمام علم اجلس نا بھائی بہنو પાછળથી જે રેકોર્ડિંગ સાંભળશે તે અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ અઠવાડિયા દરમિયાન જે લોકોએ લંબી જલસની ખિદમત કરી, જે લોકોએ હાજરી આપી, ફરમાન વાંચવાના, ફરમાન મુબારક વાંચવાના વારા લીધા, ફરમાન કલામ યાદ કરીને બોલ્યા, વાયજો કરી, તે દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. મોલા દરેકની ખિદમત પોતાના હુઝુર નૂરમાં કબૂલ કરે. મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી દરેક ને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મોલા દરેક ની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મોલા દરેક ને આ જન્મ ના અંદર જ પોતાના નૂર માં એક કરી દે. આજે તમે તમારા ઈમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહી એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધની સલામત દાતાર સરકાર આકા સુલતાન મુહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણી ને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોમન નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી, આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં.
અલ્લાહ મેરે સલવાત પઢો અલ્લાહુમ્મા સલી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. સતગુરુ ઠહેરે સતગુરુ કહેરે ધર્મ તો સાચો ઈમાનનો ઈમાન સાચો જાણ જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે રે ભાઈ તે દાસ અમારા જાણ હૈ જિંદા કાયમ પાયા શાહ પીર પાયા એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ એ માં ઓછો નહીં રે લગા અમે એને માનીયો સિદ્ધ કસો એનું નામ છે જલન શાહો આકાર કે તો રેખે કહે સાચા સતગુરે એ મ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો એ મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો તે માહે શકમયાણ જો લગાર કે તો રિખે સરો ગુર કહે સાચા સતગુરે એ મ ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાનિયા તેનો તે કોણ કરશે એ તબાર કે તો રેખે સરો ગુર કહે સાચા
ખાલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરતે નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમાહેથી ઉપજશે તે પીર મુસલ્લે સાર કે તો રીખે સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ઈમાન અમારું સલામત રાખજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર કે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા આગે કઈ જીવ ઉગરિયા એ માહે અમારો જીવ છે ઉમેદ વાર છે તો રીખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા અય જિંદા કાયમ પાયા શાહપીર પાયા યા અલી દુલુસિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તજાલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તજાલી કોણ છે મૌલા મુર્તજાલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તજાલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તજાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છોડો દરિયામાં એટલે કે અમારા પોતકામાં છે
તાલા અલહમદુલિલ્લાહ આજે દિલ બહુ ખુશ છે. મને આજે વહેલી સવારના મોલાની મહેરબાની થી 3 વાગે ઉઠ્યા, જમાત ખાને ગયા, ઇબાદત બંદગી કરી, દુઆ પડી અને પછી જ્યારે તસવી પડી રહ્યો હતો ત્યારે અલહમદુલિલ્લાહ હું એકદમ ડીપ જતો રહ્યો મોલાની મહેરબાનીથી, એકાગ્રથી, અને મને વન્ડરફુલ એક્સપિરિયન્સ થયા. તો બધા તો એક્સપિરિયન્સ લાઈફના નથી કહી શકતો, પણ મારું દિલ ખાતરી આપે છે કે મોલા ઈચ્છે છે કે અમુક ચીજો કહેવા માટે, તો એ તમને આજે ઇન્શાલ્લાહ બતાવીશ. અને ઇન્શાલ્લાહ વાહિદની શરૂઆતના અંદર આપણે મોલાની તારીફના અંદર કસીદા સાંભળેલા છે નૂર મોલાના કરીમ, એ ગુજરાતી તરજુમા સાથે સાંભળીશું. અને ઇન્શાલ્લાહ આજે આપણો લાસ્ટ વાહિદના અંદર મોલાની મહેરબાનીથી ભુજ નિરંજન જે પીર સદરીન સાહેબનું જ્ઞાન છે એના થોડા પેજ મુબારક આપણે સાંભળ્યા હતા તરજુમા સાથે, અને જ્ઞાન બી રાગ સાથે સાંભળ્યું હતું. અને આ નાસી મૌલાનો આજનો ગુલામ કોશિશ કરી હતી કે પીર સદરજીના અનુભવ આપણે એને સમજી શકીએ, એને વર્ણવી શકીએ. તો અલહમદુલિલ્લાહ બહુ લોકોના ફોન, મેસેજ, ટેક્સ અને વોઇસમેલ આવ્યા, બહુ મુબારકી આવી. અને લોકો ઈચ્છે છે કે આખું ગૃહ નિરંજન તમે અમને સમજાવો, તો ઇન્શાલ્લાહ. પણ બીજા ફોનો એ બી આવ્યા હતા કે અમારા સવાલો તો પેન્ડિંગ પડ્યા છે, તો એના બી તમને જવાબ આપો. તો બંને ચીજો આપણે કરીશું. તો ઇન્શાલ્લાહ આજે આપણે કસીદા સાંભળીશું, એના પછી આપણા વાહિદનો ટોપિક હશે કે બહુ દિલગીરી સાથે સોરી મારો ફોન બંધ થઈ ગયો, તો અવાજ આવે છે બરાબર અત્યારે? ફિરકા છે, બીજા આપણા તરીકા સિવાય બીજા 72 ફિરકા છે, બધા આપણા ભાઈ બહેનો છે, ઉમ્માના અંદર છે, બધા મુસલમાનો એમ માને છે, જેમ આપણે માને છે કે અલ્લાહ એક જ છે અને એક જ અલ્લાહની તાબેદારી કરવી જોઈએ, એના પર ઈમાન લાવવાનું છે. અને હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ અલ્લાહના છેલ્લા પૈગંબર છે. પછી આપણો શિયા તરીકો અને એસ્પેશિયલી આપણો ઇસ્માઈલી તરીકો, એની વાત અલગ છે. તો આપણે અપના પાસે જૂતો જાગતો સહી ખુદાવીન આલમીન હાજર ઇમામ છે, મૌલા મુર્તજા અલી ઇલમના દરિયા છે, અને દરેક ઇમામ મૌલા મુર્તજા અલી છે. મૌલાનું એક ફરમાન મુબારક આ સંદર્ભના અંદર તમને વાંચીને સંભળાવું છું, તમે વાંચેલું છે લગભગ બધાએ. તો આપણા મજહબના અંદર ઇલમનો ખજાનો છે, પણ એ કોઈ ના જાણતો હોય તો એ આપણે પોતે છીએ. તો શું થાય છે કે ઇલ્મ ના હોવાના કારણે આપણે આપણો મઝહબનો જે તરીકો છે, આપણા તરીકાના અંદર હાજર ઇમામ મોજૂદ છે, આપણે એને સમજી શકતા નથી અને બીજાના દિન પર દોરવાઈ જઈએ છીએ. કોઈ આપણને પૂછે છે તો આપણે વસવસામાં, શકમાં આવી જઈએ છીએ. આપણે પોતે એનો અભ્યાસ નથી કરતા, અને ના કરતા હોય તો આપણા જે દિનના બુઝુર્ગો છે એમની પાસેથી ઇલમ મેળવવો જોઈએ, બરાબર, સવાલો પૂછવા જોઈએ. હઝરત ઇમામ આકાશ સુલતાન મોહમ્મદ શાહ સહી ખુદાઈ નાલમીન નું ફરમાન મુબારક છે. અંગ્રેજ, જર્મન, ફ્રેન્ચ, ક્રિશ્ચનો અને ઈરાની વગેરેની માતબર કિતાબોમાં તેમજ
પ્રોફેસરોના પુસ્તકોમાં આપણા મજહબની તવારીખ, સિદ્ધાંતો અને દરેકના વર્ણનો બરાબર કરવામાં આવેલ છે અને તેઓ બરાબર જાણે છે કે આપણો મજહબ શું છે. તેઓ એ પણ જાણે છે કે ઇમામ શું છે અને તેની તાબેદારી કેવી રીતે કરવી જોઈએ તે તેઓ બરાબર જાણે છે. આ મોલાનું ફરમાન છે. તો કોણ નથી જાણતું? અગર ના જાણતા હોય તો આપણે છીએ કે આપણે નથી જાણતા. આપણને આકાલી શાહ મા બાપ ફરમાવ્યું કે ખુદા તમને મફતમાં મળી ગયો તેથી તમને કદર નથી. શું કદર કરવી જોઈએ? હવે આવો મોલા અલી, જો ધણી તમને મળી ગયો છે માટે જેટલું લૂંટવું એટલું લૂંટજો, નહીં તો પાછળથી ઘણા પસ્તાશો. પછી આગળ શું મોલા ફરમાવે છે? ધણી સલામત દાતાર ખુદા બિન નૂર મોલાના શાહ કરીમ હાજરી મામનું ફરમાન મુબારક છે કે જો તમે કેટલાક બીજા દેશો એ અખત્યાર કરેલ છે એ રસ્તાને અપનાવશો અને તમારા મજહબને છોડી દેશો અને તે જાણે કોઈ ગુજરેલા જમાનાની વસ્તુ હોય એવી રીતે તેની સાથે વર્ષો, તો ચોક્કસ જ અગર એમ કરશો તો મોલા કીધું શોર આમદ થશે, ચોક્કસ જ તમે જિંદગી ભરની મોટી નાકામીઓ લઈ લેશો એની અમોને ખાતરી થઈ ચૂકી છે. તો બે બાબતો મોલાએ બતાવી કે આખી દુનિયાને ખબર છે કે ઇસ્માઈલી મજહબ એનો ઇતિહાસ શું છે, એના સિદ્ધાંતો શું છે, ઇમામ શું છે અને ઇમામની તાબેદારી કેવી રીતે કરવી જોઈએ. હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે આપણને આપણા ઇસ્માઈલી મજહબના ઇતિહાસની ખબર છે? આપણા ઇસ્માઈલી મજહબના સિદ્ધાંતોની આપણને ખબર છે? ઇમામની ખરી ઓળખાણ આપણી પાસે છે? ઇમામની તાબેદારી કેવી રીતે કરાય એ આપણને ખબર છે? આપણે પોતાને પૂછીએ, આપણે પોતાને સમજાવીએ અને આપણે અલ્હમ્દુલિલ્લાહ એટલા કાબિલ થઈએ કે બીજાને પણ સમજાવી શકીએ. અગર નહીં કરો તો આ જોમો બહુ રૂપક છે. મેટાફોરના અંદર મોલાએ ફરમાવે છે બીજા દેશો અખત્યાર કરેલ છે, એવું તમે બી કરશો તો ભાઈ જિંદગીભરની મોટી નાકામીઓ વોરી લેશો, તમારા મજહબને છોડી દેશો. તો મારી પાસે વાતો આવી છે, હું કોઈ આપણા મજહબ સિવાય બીજા મજહબોની એની કોઈ અસગ્રફિરુલ્લાહ નિંદા કરવા કે એ કરવા નથી માંગતો. હું તો આપણો ઇસ્માઈલી મજહબ આપણો તરીકો સમજાવવા માંગુ છું, બરાબર? કારણ કે આપણે એ કઈ તબલીગ કે એ તકરીર નથી કરી રહ્યા કે બીજાઓને ઇસ્માઈલી મજહબમાં લાવવાની, પણ આપણા મજહબના અંદર જે ઇસ્માઈલીઓ છે એમના ઈમાનના અંદર વધારો થાય, એમનું ઈમાન રોશન થાય, એમના શક અને વસવસા દૂર થાય, એમના મૂંઝવણો ગેરસમજણો દૂર થાય, એના માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ, બરાબર? તો દુનિયાભરમાંથી ફોન આવે છે, બધું આવે છે. તો મારે હવે હું કોઈ પર્ટિક્યુલર એસોસિએશન કે જે લોકો આ મોહિમ ચલાવે છે એનું નામ નથી લેતો, પણ હું ઈચ્છું છું કે મારી વાત એમના સુધી પહોંચે અને જે લોકો ઇસ્માઈલીઓના અંદર આ વસવસા અને શક છે એમના સુધી મારી વાત પહોંચે. ખાસ તો ખાસ કરીને ઇન્ડિયાના અંદર મુંબઈ, પુના અને મીરા રોડ એ બધી જગ્યાએ આપણા ઇસ્માઈલીઓના ઈમાનના અંદર બહુ ખલલ પહોંચી છે અને એમને વસવસા પેદા થયા છે અને આવા મૌલાની બૈયત કરીને, બૈયત મૂકીને અથવા ઇસ્માઈલીઓ મજહબના અંદર રહે છે પણ બિલકુલ ઈમાન નથી, તો એ સંદર્ભના અંદર એમનું ઈમાન મજબૂત થાય. અને અત્યારે આ જે આપણે સાંભળી રહ્યા છે અને ઇન્શાલ્લાહ ફ્યુચરના અંદર આ જે લોકો આ રેકોર્ડિંગ સાંભળશે તો એમના બી ઈમાનના અંદર ખુદાના ખાસ્તા કઈ કચાશ હોય, વસવસો ને શક હોય તો નીકળી જાય અને એમનું ઈમાન ચોખ્ખું, તાજું અને રોશન થઈ જાય અને બીજાઓને પણ આ દિન સમજાવી શકે. તો ઇન્શાલ્લાહ સમય હશે તો વાયદા પછી આપણે અડધો કલાક કે 45 મિનિટ જો આપણે કોઈને આજની વાયદના સંદર્ભના અંદર સ્પેશિયલ કઈ સવાલ હોય તો પૂછી શકે છે, બીજા સવાલો પણ પૂછી શકે છે. પણ હું ઈચ્છું છું કે પર્ટિક્યુલર આજે જે ઇલમ બોલાશે એના સંદર્ભમાં પૂછો તો વધારે સારું છે. ઓર મુજે આજ એક દોરા પડા હે તો ફિકર મત કરના, કોઈ દોરા પડા હે તો કોઈ હાર્ટ એટેક કા દોરા નહીં પડા હે, ઉર્દુ બોલને કા દોરા પડા હે. તો થોડા ઇમ્પ્રુવમેન્ટ લા રહા હો તો ઇસ તલા બોલતા થા તો ભી ઇસ તલા બોલના ચાહીએ, ઓર વકફ બોલતા થા તો વકફ બોલના ચાહીએ. તો ચલો જો કુછ ભી હૈ લેકિન
અમારા મકસદ એ છે કે જ્યાદા સે જ્યાદા લોકો કે દિલો તક એ મૌલા કા ઇલમ પહોંચે, રાઈટ? તો અગર ઉર્દુ હિન્દી બોલી જાતી હૈ તો અગર જ્યાદા લોકો તક એ ચીજ પહોંચતી હૈ તો અચ્છા હૈ ના? મુજે તો ઉસમે કોઈ ફર્ક નહીં પડતા કે મેરે પ્રોનાઉન્સ ઉર્દુ મેં અચ્છે હૈ કે મેં પર્ટિક્યુલર કોઈ અલ્ફાઝ ઉર્દુ કે બરાબર નહીં બોલતા હું, તો કોઈ કોઈ બડા મસલા નહીં હૈ. ઓર પૂછને વાલે ભી ગુજરાતી મેં ભી પૂછ સકતે હૈ સવાલ, બાદ મેં ઉર્દુ મેં ભી પૂછ સકતે હૈ. તો પહેલે હમ મૌલા કી શાન મેં કસીદા મુબારક ગુજરાતી તરજુમે કે સાથ પડેગી ઇન્શાઅલ્લાહ. અલહમદુલિલ્લાહ મેં બોમ્બે જોગેશ્વરી મેં એ સારે કસીદે બડી બડી જમાત 5000 કી જમાત મેં લાઈવ કી 40 મેં વગેરે તરજુમે કે સાથ પડતા થા ઓર બાકાયદા મુફી સાહેબ કી પરવાનગી લેકે મેં અનાઉન્સ એસે કરતા થા કે આજે આપણે અલી સહી અલ્લાહ મૌલા મુર્તજા અલી સહી ખુદાવી નાલમીન ધડી સલામત આતા સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલુશની હાજર ઇમામ ના શાન ના અંદર કસીદા મુબારક ગુજરાતી તરજુમા સાથે રાગ સાથે સાંભળીશું. બાકાયદે એ રીતે બોલીને જમાત ખાના ના અંદર આ કસીદા રાગ સાથે બોલતો હતો. પુરાની યાદો તાજી થઈ ગઈ. મૂર મૌલાના નૂર મૌલા ના કરીમ, નૂર મૌલા ના કરીમ, નૂર મૌલા ના કરીમ, નૂર મૌલા ના કરીમ, નૂર મૌલા ના કરીમ. મશહૂરી કે અનવાર યઝદા, મશહૂરી કે અનવાર યઝદા, નૂર મૌલા ના કરીમ. મતલે અસરાર ઇરફાન, નૂર મૌલાના કરીમ. મતલે અસરાર ઇરફાન, નૂર મૌલાના કરીમ. ખુદાના નૂરના પ્રકાશનું સ્થાન, નૂર મૌલાના કરીમ. બાતુની જ્ઞાનના ભેદોનું ઉદ્ભવ સ્થાન, નૂર મૌલા ના કરીમ. ઈશ્વ તે દિગર હમે પુશીદા, ઈશ્વ તે દિગર હમે પુશીદ આન યારે કદીમ. જલવે હા બન મૂદ બરજા, નૂર મૌલાના કરીમ. જલવે હા બન મૂદ બરજા, નૂર મૌલાના કરીમ. હે જૂના મિત્રે અન્ય જામો પહેરી રાખ્યો છે, રૂહમાં તેણે જલવા દેખાડ્યા છે, નૂર મૌલાના કરીમ. તું હમા સુલતાન દીની ઇમ્તિહા અજમા મગીર, હાજર હર અસ્ત્ર દોરા, નૂર મૌલાના કરીમ. હાજર હર અસ્ત્ર દોરા, નૂર મૌલાના કરીમ. તું દિનનો એ જ સુલતાન છો, અમારી પરીક્ષા ન કર, દરેક સમય અને હર જમાનામાં હાજર રહેનાર,
نور مولا نہ کری. مخزن علم حقائق مخزن علم حقائق مدن نور و صفا عالم اسرار قرآن نور مولانا کریم عالم اسرار قرآن نور مولانا کریم حقیقتو نا جنان نو خزانو نور અને પવિત્રતાની ખાણ કુરાનના ભેદોના જ્ઞાની નૂર મૌલા ના કરી. ચશ્મે દિલ બગુસા ચશ્મે દિલ બગુસા બબર કે રુઈ જે બાસ દેદી તાશના સી જાને જાના નૂર મૌલાના કરી તાશના સી જાને જાના નૂર મૌલાના કરી. ઓ પામર જીવ દિલની આંખો ખોલ અને તેના સુંદર મુખનું નૂર તો જો કે જેથી તું આત્માઓના આત્માને ઓળખી શકે તે છે નૂર મૌલા ના કરી. જાહિર નયાલે મોહમ્મદ જાહિર નયાલે મોહમ્મદ હમ આજ ઔલાદે અલી અકમલો અશરફ જા ઇન્સાન નૂર મૌલાના કરી અકમલો અશરફ જા ઇન્સાન નૂર મૌલાના કરી. જાહેર રીતે તે આલે નબી ઔલાદે અલી છે પણ માનવીઓમાં પરિપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ છે તે છે નૂર મૌલાના કરી. રહબર ઇસ્લામ ઇમામ રહબર ઇસ્લામ ઇમામ સન એ દિન નૂર હક શાહ મરદા માહ ખૂબા નૂર મૌલાના કરી શાહે મરતા માહે ખૂબા નૂર મૌલાના કરી. ઇસ્લામના રહેબર અમારા ઇમામ દિનનો રણકાર હકના નૂર સત્યનો પ્રકાશ માનવીઓના શાહ સારા લોકોના ચંદ્ર નૂર મૌલાના કરી. ખાતિમે રૂહે સખી આતિમે રૂહે સખી વજાન દિલ નૂરે ઉકૂલ મસદરે અકરામ એહસાન નૂર મૌલાના કરી મસદરે અકરામ એહસાન નૂર મૌલાના કરી. ન્યાય આપનાર દાતા અને દિલનું જીવન અકલોનું નૂર કૃપા અને ઉપકારનું મૂળ નૂર મૌલાના કરી. જૌહરે રૂહે મુકદ્દસ જૌહરે રૂહે મુકદ્દસ ગૌહરે અમરે અલ્લાહ નાયબે ફરજંદે સલમા નૂર મૌલાના કરી નાયબે ફરજંદે સલમા નૂર મૌલાના કરી.
પવિત્ર આત્માનું તત્વ, અલ્લાહના અમરનું સત્વ, પ્રિન્સ અલી સલમાન ખાનના જાનસીન ફરજંદ નૂર મૌલા ના કરી. ઉરવતે મુશ્કાએ કિતાબુલ્લા, ઉરવતે મુશ્કાએ કિતાબુલ્લા, હબ્બુલ્લા બહા, મઝહરે આયાત રહેમાન નૂર મૌલા ના કરી, મઝહરે આયાત રહેમાન નૂર મૌલા ના કરી. અલ્લાહની કિતાબના મજબૂત હાથા, ખરેખર અલ્લાહની રસી, આયાત રહેમાનના મઝહર નૂર મૌલા ના કરી. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલ્હમ્દુલિલ્લાહ, મોલા હમણાં આપણા બધા પર બહુ રાજી છે, અને હમણાં મોલા મારા ખ્વાબના અંદર બહુ આવે છે. મારું દિલ ખાતરી આપે છે કે મોલા ઈચ્છી રહ્યો છે કે અમુક ચીજો હું તમારી સાથે શેર કરું. તો મોલા હમણાં છેલ્લા એક વર્ષથી તો બહુ જ ખાબમાં આવે છે, અને મારી એકદમ ગરીબ આવીને દુઆ ફરમાવે છે, ઇલમ સંભળાવે છે, અને આપણા બધા ઇસ્માઈલીઓ પર અને આપણા ઇલમ બિલસવાળો પર બહુ મહેરબાન છે, બહુ ખુશ છે. અને મોલા ફરમાવે છે કે આ આસાન રસ્તો, સાચો રસ્તો તમારા હાથમાં આવી ગયો છે, એને પકડી લો બરાબર, એના પર ચાલો તો ઇન્શાલ્લાહ જરૂર અસલ મકાને પહોંચી જશો. તો હમણાં બે ત્રણ દિવસ પહેલા મોલા પાછા ખોપના અંદર આવ્યા હતા, તો મારા ઘરના અંદર જમાખાનું હતું, જમાખાના અંદર ઘર હતું. મોલા મારી અને મારા વાઇફ સાથે બેઠા, અને મેં કીધું મોલા તમારા માટે કઈ પાણી લાવો, જમવાનું લાવો. તો મોલા કે ના, હું કોફી પીશ. પછી મેં મારી વાઇફને કીધું કે મોલા માટે કોફી બનાવો. તો મોલા કીધું કોફી નાખી દેજો એના અંદર, દૂધના અંદર, અને એને હલાવતા નહીં, એને એમ જ ગરમ કરીને મારા માટે લાવજો. પછી કોફી આવી, મોલા કોફી પી રહ્યા હતા, અને બહુ બહાર અવાજ આવી રહ્યો હતો. તો હું ત્યાં જોવા ગયો તો શું સ્ટેન્ડના અંદર બધા બહુ અવાજ કરી રહ્યા હતા. તો સુસ્ટેન નો જે ઉપરી હતો એને મેં કીધું કે તમે અવાજ ના કરો, મોલા હાજર માજર છે. તો એ ભાઈ હસ્યા. તો એ રીતે હસ્યા કે મોલા તો જમાખાનામાં હાજર જ હોય છે ને. મેં કીધું જાહેરના અંદર બી આજે મોલા હાજરા હજુર છે અહીંયા, તો તમે મહેરબાની કરીને અવાજ ના કરો. પછી હું ત્યાંથી આવ્યો તો મોલા કોફી પીને સીધા આવી ગયા હતા. તો મોલાનો કોફીનો પ્યાલો અને મોલાએ જે નાસ્તો કર્યો તો એ પ્લેટ જોઈ મારા વાઇફે રાખી હતી, મેં ખોફના અંદર જોયું. પછી મેં મારી વાઇફને કીધું કે આ મોલાનો કોફીનો પ્યાલો અને પ્લેટ છે નાસ્તાની, કે આ તો હવે તો કે હું એને બરાબર ધોઈને બરાબર રાખીશ અને એને સાફ કરીને રેપ કરી રાખીશ, તો બધા જોવા માટે આવશે, તો કોઈ એને ટચ ના કરે, ખાલી જોવા માટે રાખીશ. તો આ ત્રણ દિવસ પહેલાની વાત છે. આજે અલ્હમ્દુલિલ્લાહ સવારની ઈબાદત અને દુઆ પછી હું તસ્બીહ પડી રહ્યો હતો, તો બહુ બ્યુટીફુલ વાત છે. અને બરાબર યાદ છે કે હું તસ્બીહ પડી રહ્યો હતો, તો મેં બધી તસ્બીહ 101 દાણાની પડી. સૌથી પહેલા મેં શુક્રલિલ્લા વ અલહમદુલિલ્લા, પછી અસ્તગફિરુલ્લાહ રબ્બી વ તુબુલૈ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ, યા અલી તુ રહીમ કર, યા મૌલા તુ ફઝલ કર, યા અલી અગિસની, યા અલી અદરિકની, હર બલા તું દૂર કર, મુશ્કિલ કુશા મૌલા અલી શાહ કરીમ શાહ અલી, પછી યા અલી યા મોહમ્મદ, યા મોહમ્મદ યા અલી. પછી પીરસાની તસ્બીહ પડી. આ કાલિશા મા બાપનું ફરમાન છે કે તમે પીરસાની તસ્બીહ પડો, એના અંદર 40 દાણા તમે તમારા દીન ભાઈઓના હકના અંદર અર્પણ કરો. એના પછી મેં અલ્લાહુ અકબરની તસ્બીહ પડી 101 દાણાની.
અને સુભાન અલ્લાહ ની હું તસ્બીહ પઢી રહ્યો હતો, મને બરાબર યાદ છે ત્યારે હું ખોવાઈ ગયો, એના અંદર એટલો ડીપ જતો રહ્યો અને બહુ બ્યુટિફુલ ચીજ મળી. તો તમને બધાને મુબારકી છે કે આપણા ઇસ્માઈલી મઝહબના અંદર એક બહુ મોલાની મહેરબાનીથી એક જબરદસ્ત વાઇઝિન તૈયાર થયો છે. અને પાકિસ્તાન ચિત્રાલના ભાઈ છે, અત્યારે કેનેડામાં છે, અને કુરાન અને હદીસથી ઉર્દુના અંદર માશાલ્લાહ બહુ બહેતરીન વાઇઝ કરે છે. મારું દિલ કહે છે કે આજના જમાનાના એ હસન બિન સફા છે. વાવ, એટલો બ્યુટિફુલ ચીજો આજે મેં અનુભવી. તો જ્યારે મારે પાસે આ અઠવાડિયા 10 દિવસ પહેલા સવાલો આવ્યા, કોઈ મને ઇન્ડિયાથી ફોન આવ્યો કે આ જગ્યાએ આ રીતે ચાલે છે, આપણા ઇસ્માઈલીઓ મઝહબથી દૂર જઈ રહ્યા છે, મૌલા પરથી ઈમાન ઓછું થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે, તો એ લોકોને જે લોકોને ફરમાન જ્ઞાન પર ઈમાન જ નથી, તો એમને ફરમાન જ્ઞાન થી આપણે કોઈ ચીજ કહીએ તો એમના સમજમાં નથી આવતી, બરાબર. પણ એ લોકોને જે શાસ્ત્ર પર ઈમાન હોય, કુરાન અને હદીસ પર, તો એમાંથી એમને ચીજ સમજાવવામાં આવે તો કદાચ એમને સમજમાં આવે. તો હું એના લીધે થોડો અભ્યાસ કરી રહ્યો હતો કુરાન અને હદીસનો. પણ એકચ્યુઅલી મારો પ્રોબ્લેમ શું છે, લગભગ આપણા બધાનો, તો આ ભાઈ જે છે ગિલગિત આગળ ચિત્રાલના, એમનું અરબિક વન્ડરફુલ, વેરી નાઇસ, ફારસી બહુ બ્યુટિફુલ છે, ઉર્દુ બહુ બ્યુટિફુલ છે, અને એ 99.99% કુરાન અને હદીસ પર વાઇજ કરે છે. તો એમની થોડા વર્ષો પહેલાની બી રેકોર્ડિંગ છે એકાદ, પણ હમણાં હી ઇઝ વેરી એક્ટિવ ફ્રોમ લાસ્ટ કપલ મંથ ફ્રોમ એપ્રિલ. તો 5-1 મહિનાથી 1,09,000 એમને વ્યૂઝ છે, એમને જોવા વાળા, એમની વિડીયો અને એમની ક્લિપ સાંભળવા વાળા. તો હું તમને વાત કરીશ, બહુ બ્યુટિફુલ છે. તો મને જયારે ઇન્ડિયાથી આ ફોન આવ્યો કે આ રીતે આપણા ઇસ્માઈલીઓના ઈમાનની હાલત છે, તો હું વિચારી રહ્યો હતો અને જુઓ મૌલાનો મોજીજો, સતત હું આના અંદર ખ્યાલના અંદર, ફિકરના અંદર હતો આપણા ઇસ્માઈલીઓની. અને કુદરતી મને એ વિડીયોની ક્લિપ જોવામાં આવી. તો આજ સુધી આટલા મહિનાથી હતી, 5-6 મહિનાથી, અને એક તો એમની વાઇઝ બહુ જૂની બી છે 5-6 વર્ષ પહેલા, તો બી મને જોવામાં અને સાંભળવામાં નહોતું આવ્યું, અને મને કોઈ કીધું બી નહોતું આ ચીજ માટે, મને કોઈ કીધું બી નહોતું કે તમે આ પર્ટિક્યુલર ભાઈને સાંભળજો, અને એ ઓટોમેટિક મારી સામે એ ચીજ આવી ગઈ. અને હું એટલો એનાથી ઇમ્પ્રેસ થઈ ગયો, અને 7 દિવસના અંદર તો મને એમનાથી એટલી મોહક થઈ ગઈ કે હું એના દીદારના માટે તરસવા લાગ્યો એ ભાઈને જોવા માટે. એને તો અલ્હમ્દુલિલ્લાહ બહુ બ્યુટિફુલ વાતો છે. તો આ 7 દિવસના અંદર એ ભાઈ સાથે એટલી મોહબત થઈ ગઈ, અને આજે મેં એમને ઈમેલ કર્યો, અને અલ્હમ્દુલિલ્લાહ બહુ બિઝી હશે, તો એ તો એમનો જે પેજ છે એના પર ઈમેલ કર્યો છે, તો હજુ મને રિપ્લાય આવ્યો નથી. એ લોકો મેં પહેલા જોયું, અને હું તરસી રહ્યો છું, વારંવાર જોઈ રહ્યો છું કે ક્યારે રિપ્લાય આવે. તો મેં એમનો પર્સનલ ઈમેલ એડ્રેસ અને ફોન નંબરની માગણી કરી છે, જેથી હું, તો મેં એમના પેજ પર જે મુબારકી આપી છે અને એમના માટે જે શબ્દો એ તમને વાંચી સંભળાવું છું, અને ઇન્શાલ્લાહ બોલવાની ઈચ્છા હશે તો એમનો ફોન આવશે, વાતચીત થશે. તો મેં એમને જોયા નથી હજુ, અને એમને પર્સનલી સાંભળ્યા નથી, પણ એમને એક વિડીયોના અંદર જોયા અને એમનું સાંભળ્યું છે, તો બહુ બ્યુટિફુલ છે. અને હું તમને જે મેં મેસેજ એમને મોકલ્યો ઈમેલ, તો એના પરથી તમે સમજી જશો કે શું બાબત છે. તો જુઓ, કરીમ આદરીમામનું ફરમાન છે કે તમે વખાણ કરો કોઈના, તો એમાં અંદર કંજૂસ હોય ના કરો, દિલ ખોલીને વખાણ કરો. કારણ કે આપણે પોતે દુઆના અંદર 3 વખત પડીએ છીએ રોજ, કે સર્વે અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન, સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવરદિગાર છે. તો જે પણ તમારાથી સારા કામ થાય છે, મૌલા મુર્તજાની પોતે જ કરે છે, તો બધું આપણે વખાણ મૌલાના જ કરીએ છીએ, રાઈટ? એ રીતે આપણે દિલ ખોલીને વખાણ કરવા જોઈએ. તમે નહીં માનો, આ ભાઈનો મારા પર અત્યારે મૌલાની મહેરબાની એટલો પ્રભાવ છે ને, કે મૌલાની ચરણની રજ, મૌલા મુશ્કિલ કુશા સહી ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર નૂર મૌલાના શાહ કરીમ આદરી મામની ચરણ મુબારક, મૌલાના કદમ મુબારકની ધૂળ તો
ખબર નહીં આ જન્મના અંદર મળે કે ના મળે, પણ આ ભાઈ જે મૌલાની મોહબત એના અંદર છે અને ઇસ્માઈલી દીન ભાઈઓ માટે જે એના દિનના અંદર જે જુસ્સો છે, આ મિશન જે મૌલાનું ઇલમ જમાત સુધી પહોંચાડવાનું, અને આજના જમાનાના હસન બિન સભા જેવી એમની પર્સનાલિટી છે, મને મને લાગ્યું આ મૌલાના ગુલામની બી પગની ધૂળ મને મળી જાય તો બી મારું જીવન ધન્ય થઈ જાય. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આવી જબરદસ્ત પર્સનાલિટી આપણા વતના અંદર આપણા વચમાં છે, અને આપણે એમના હાથમાં દુઆ કરીએ કે મૌલા એમને એમના મિશનના અંદર કામયાબ બનાવે, સારી તંદુરસ્તી ભર્યું લાંબુ આયુષ્ય આપે, એમની બધી મુશ્કેલ આસાન કરે, દિવસે દિવસે એમના ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજના અંદર વધારો કરે. આ જન્મના અંદર દરેકને મૌલા પોતાના નૂરમાં એક કરી દે, કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. તો મેં એમને લખ્યું છે, યા અલી મદદ ભાઈજાન, આઈ એમ કરીમ મોમિન ઇસ્માઈલી ફ્રોમ હ્યુસ્ટન ટેક્સસ યુએસએ. મેને આપકે કુછ વિડિયોઝ દેખે સુને, શુકર મૌલા અલહમદુલિલ્લાહ માશા અલ્લાહ, આપકો બહોત બહોત મુબારક હો. અલહમદુલિલ્લાહ આપકે ચહેરે સે નૂર ટપકતા હૈ, ચહેરે પે રોશની હૈ, ચહેરે પે પરહેજગારી પાકીઝગી દિખતી હૈ. ખુદાવિંદ નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ કી મોહબ્બત સે આપ સહરાબ હો. ઇસ્માઈલી મજહબ મૌલા, ઇસ્માઈલી મજહબ ઓર ઇસ્માઈલી દિન ભાઈ બહેનો કે લીએ આપકા જજ્બા બેમિસાલ હૈ. સિર્ફ 7 દિન સે આપકો સુનતા હું ઓર આપ હમેશા મેરે દુઆ ખ્યાલ ઓર દિલ મે રહેતે હો. ટુડે ઇન તસ્બી આફ્ટર મોર્નિંગ ઇબાદત યુ કેમ ઇન માય ડ્રીમ, હેડ વન્ડરફુલ એક્સપિરિયન્સ, ઇન્શાલ્લાહ આઈ વિલ શેર વિથ યુ. પ્લીઝ વોન્ટ યોર ફોન નંબર, એક મિનિટ, and your email address. Want to talk with you, please. I think you are the best Ismaili al-wise in Urdu, explaining our Ismaili faith from Quran-e-Pak and from Hadith Mubarak. Bravo, brother. You are great Ismaili Fidai warrior. પછી આ મારા પ્રિન્ટના અંદર નથી, પણ મેં અંદર ટાઈપ કરી અંદર લખ્યું છે કે તમે આજના જમાનાના હસન બિન સભા છો. યુ આર ગ્રેટ ઇસ્માઈલી ફિદાઈ વોરિયર, પ્રેઇંગ ટુ મૌલા ફોર યોર લોંગ હેલ્પફુલ લાઈફ, મુશ્કિલ આસાન, ઈમાનજી સલામતી, મોર ઇમ્પ્રુવમેન્ટ ઇન યોર ઇલ્મ એન્ડ ઇન હિકમત, સક્સેસ ઇન યોર ઇસ્માઈલી મિશન. આમીન. પ્રેઇંગ ફોર સક્સેસ ઇન યોર ટુડેઝ વાઇઝ. થેન્ક ફોર રીડિંગ સચ એ બિગ મેસેજ. Mawla Ali bless you and your family and kul Ismailis and kul Ruhani for fulfillment of all good wishes. Ameen. Thanks. To me varamvar 3-4 alag alag rite message karine me emno phone number ane emno email address magyu chhe. To bhai nu naam chhe, emnu je me clipo joyi chhe ane sambhli chhe, ena parthi lage chhe ke Pakistan Chitral ma chhe, પણ અત્યારે હંમેશા માટે મારા ખ્યાલથી કેનેડામાં રહે છે. ક્યાં રહે છે મને ખબર નથી, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ બી ટેકનોલોજીકલ બી બહુ સાઉન્ડ છે. એમની જે એમના જે વાઇસ છે એની વિડીયો અને બહુ નાની ક્લિપો છે 30-35 મિનિટની, અને એનું સાઉન્ડ રેકોર્ડિંગ બી બહુ જબરદસ્ત છે. અને છેલ્લા 5 મહિનાના અંદર 1,09,000 એમના લોકોએ એમના વિડીયો જોયા છે. તો માશાલ્લાહ બહુ તારીફે કાબિલ છે. તો નામ છે ભાઈનું સૈયદ આફતાબ હુસૈન. તો એમના જે બોલવાનો લેઝો એ બધું આપણે નોર્ધન પાકિસ્તાન એ ટાઈપનો છે. તો તમે ગૂગલ પર ટાઈપ કરશો, કોઈને લખવું હોય તો લખી દે, સૈયદ SYED, સૈયદ આફતાબ AFTAB હુસૈન HUSSAIME. તો એમને તમે બીજા ઘણા સૈયદ આફતાબ હુસૈન હશે, પણ તમે પોતે સમજી લેશો એ તો જે ક્લિપો છે આપણે એમના વાઇઝની. એટલે
તો ઘણા બધા એમના વિડીયો છે અને હર શુક્રવારે ત્યાં કેનેડાથી લાઈવ નથી કરતા, પણ એ મારા ખ્યાલથી એમનું ઘરનું જ છે અને ફર્નિચર બી બહુ બ્યુટીફુલ છે અને પાછળ કિતાબોનો ઢગલો છે અને એ ખાલી એમનો ચહેરો દેખાય છે અને એ આજુબાજુ જોઈ રહ્યા છે સામે, એના પરથી લાગે છે કે એમના સ્ટુડન્ટો એમને સાંભળવાળા એમના સામે નીચે બેઠા છે. તો કેનેડાથી લગભગ શુક્રવારે 11 વાગે એ વાઇસ કરે છે, શુક્રવારે 1/2 કલાક, અને પછી એ એમની જે પેજ છે એના પર એને મૂકે છે એ વિડીયોને. તો અલ્હમ્દુલિલ્લાહ, આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કુરાનમાં છે, જ્ઞાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. અને હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો, તો આપણી પાસે ફરમાન મુબારક છે અને બહુ આસાન રસ્તો છે. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાત, 37.5 કલામ અને 8 ફરમાન મુબારક, કલામ ઇમામ ઉમ્બીન ભાગ પહેલા માંથી 20, 45, 51, 63, 64, 65, 125, 160. તો એ આપણા માટે પૂરતું ઇલમ છે અલ્હમ્દુલિલ્લાહ. પણ શું છે કે આપણા પોતાના રૂહના કામ કરવા માટે કોઈ બી દુનિયાભરનો ઇસ્માઈલી આ ઇલમને ફોલો કરે તો બહુ આસાન છે, પણ દરેકનું બેકગ્રાઉન્ડ અલગ અલગ હોય છે. તો આખા દુનિયાના અંદર ઇસ્માઈલીઓ રહે છે, રાઈટ? સીરિયાના અંદર અરબી ઇસ્માઈલીઓ છે, રાઈટ? તો ઈરાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાનના અંદર ત્યાં ફારસી, દારી, પુશ્તુ એ બધું બોલાય છે, પાકિસ્તાનમાં ઉર્દુ બોલાય છે. તો દરેકનું બેકગ્રાઉન્ડ અલગ છે, ઇલ્મનો ખજાનો છે આપણા મસ્જિદના અંદર. તો આપણને બહુ આસાની મળી ગઈ છે, પણ આ હું તમને જે આપું છું આ ભાઈનું નામ અને તમને એને સાંભળવા માટે કહું છું, તો ખાસ કરીને જે લોકો ઉર્દુ જાણતા હોય અને બીજા બી ગુજરાતી જાણતા હોય, પણ એમની સામે એવા લોકો આવતા હોય કે જેમના ઈમાનના અંદર ખલલ છે, વસવસો છે, શક છે, અને એ લોકો કુરાન અને હદીસથી જ આપણો દીન સમજવા માંગે છે, તો એમના માટે આ ખાસ જરૂરી છે. તો કોઈ મેં સાંભળી રહ્યો તો 7 દિવસ એને આજે, અને મારા દિનના અંદર બહુ તલબ હતી એમને જોવાની, એમની સાથે વાતચીત કરવાની. તો આજે મોલાએ મહેરબાની કરી અને હું જયારે સુબાન અલ્લાહની તસ્બીહ પડી રહ્યો હતો તો હું ખોવાઈ ગયો, એકદમ ડીપમાં જતો રહ્યો, અને પછી મને આ ભાઈ સાથે મોલાએ મુલાકાત કરાવી. તો બહુ બ્યુટીફુલ એક્સપિરિયન્સ હતો. તો એ સૈયદ અલ્તાફ હુસેનભાઈ લગભગ મારી જ ઉંમરના છે, કદાચ 5-5-1 વર્ષ આગળ પાછળ હશે, વધારે ફરક નહીં. તો માશાઅલ્લાહ બહુ ચહેરા પર નૂર દેખાઈ રહ્યું છે, પરહેજગારી, પાકીઝગી દેખાઈ રહી છે. ઇસ્માઈલી દીનભાઈઓમાં મૌલા માટે, ઇસ્માઈલી મઝહબ અને દીનભાઈ બહેનો માટે એક જબરજસ્ત જુસ્સો દેખાઈ રહ્યો છે. એવો જુસ્સો છે કે તલવાર લઈને મેદાનમાં ઉતરી પડે તો હજારો લોકોને, એટલે જાહેરની વાત નથી કરતો, પણ કે આ જે કલમ અને જે જબાનથી ઇલમની જે જંગ છે, આ ગાલિશા મા બાપ ફરમાયું કે અત્યારના જમાના અંદર જે આ લોકો કલમથી અને પોતાના ઇલમથી જંગ કરે છે, બરાબર? તો આ તાવીલનું જંગ છે, જે મઝહબનો ગુરાર છે, મઝહબનું જે બાતુન છે એનો જંગ છે. તો માશાઅલ્લાહ, અને બહુ બુલંદ હિંમત છે. તો હું ખ્વાબના ને અંદર જતો રહ્યો, મેં તસ્વીરના અંદર ખોવાઈ ગયો. તો હું તો આને ખ્વાબ બી નથી કહેતો, આ તો એના કરતા બી ઉપરની વાત છે. ચાલુ તસ્વીરના અંદર હું એના અંદર ઉતરી ગયો અને એ ભાઈ સૈયદ અલ્તાફ હુસેનભાઈ મારા ઘરે આવ્યા અને મારા અમેરિકાના ઘરે આવ્યા. મેં એમને દરવાજો ખોલીને રિસીવ કર્યા, મેં એમના હાથ ચૂમ્યા, એમને ગળે લગાવ્યા. અને બીજી ચીજ મને યાદ આવી કે હું એમની પાસે ગયો ઇલમ હાંસલ કરવા માટે, અને મને બહુ, મેં એમનો હાથ ચૂમ્યો અને મને બહુ અદબથી એમણે મારી એમની બાજુમાં બેસાડવા માટે કીધું. તો મેં કીધું, નહીં, હું તમારી પાસે ઇલમ હાંસલ કરવા આવ્યો છું, મારી કોઈ તાકાત નથી કે ઇલમાં આપવાવાળાની બરાબરીમાં બેસું અથવા તમારી સામે બી બેસું, હું તમારા કદમોમાં બેસું છું. હું એમના કદમોમાં બેઠો. તો પછી મને એમને ઉભો કર્યો અને મને એમની ખુરશી પર, પછી નજીકના અંદર ખુરશી પર બેસાડ્યો. આ ચીજો મેં જોઈ અને બહુ એટલું એનો ટચ અને સ્પર્શ ને એટલો બ્યુટીફુલ અનુભવ હતો કે એવું ફીલ થયું કે આઈ એમ સો બ્લેસ મૌલા, થેન્ક યુ વેરી મચ કે મને આવી જબરજસ્ત પર્સનાલિટી સાથે મુલાકાત કરાવી. તો ઈશાના તમે બી સાંભળશો તો તમને બી જબરજસ્ત લાગશે અને બહુ
હું ખુશી થશે મૌલાનો આભાર માનશો કે આપણા વચના અંદર કોઈ આવો જબરજસ્ત પર્સનાલિટી ઇસ્માઈલી પર્સનાલિટી છે. તો માશાલ્લાહ આપણે એમના હાથમાં બહુ દુઆ કરીએ કે બહુ મૌલા એમને કામયાબીથી નવાજે ઇસ્માઈલી મતલબ મૌલાની ઇસ્માઈલી મતલબની આપણા ઇસ્માઈલી દીન ભાઈઓની ઇલમની ખિદમત કરવા માટે. તો બહુ બ્યુટીફુલ વાતો છે. હજુ મારું દિલ કહે છે ઘણું બધું અંદર છે, ક્યારે જબાન પર આવે ને તમારી સાથે એ ડિસ્ક્લોઝ કરતો જાઉં. તો બહુ બ્યુટીફુલ વાતો છે. તો એમની જ વાઇફના અંદર બે બ્યુટીફુલ ચીજો છે મેં કાલે સાંભળી હતી. તો એના અંદર છે કે નાસિર ખુસરોની જે કિતાબ છે વઝહદીન, એનું ઉર્દુ ટ્રાન્સલેશનના અંદર 400 પેજ પર અલ્તાફ હુસેનભાઈ બોલી રહ્યા છે કે નાસિર ખુસરો રસુલ્લાની હદીસ તાકીને ફરમાવે છે કે રસુલ્લાએ ફરમાવ્યું છે એમ નાસિર ખુસરો કહે છે પોતાની કિતાબ વઝહદીનમાં. અને એનો હવાલો આપીને અલ્તાફ હુસેનભાઈ કહે છે, આફતાબ હુસેન, સોરી સૈયદ આફતાબ હુસેનભાઈ કહે છે, આફતાબ એટલે સૂરજ, તો કહે છે કે નાસિર ખુસરો એમ કહે છે વઝહદીનમાં પોતાની કિતાબના અંદર રસુલ્લાએ હદીસમાં ફરમાવ્યું છે એમ કીધું કે દુનિયાના અંદર બે જણા છે, એક ઇલમ આપવા વાળો અને બીજો ઇલમ લેવા વાળો, એના સિવાય બીજા બધા કીડી મકોડા છે. બોલો. પછી બીજી બાબત એ કે છે આફતાબ હુસેનભાઈ કે હઝરત ઇમામ જાફર સાદિકનો તો એ શ્યોર નથી, તો એ કે છે લગભગ હઝરત ઇમામ જાફર સાદિકની જ વાત છે આ. તો હઝરત ઇમામ જાફર સાદિક મૌલાએ ફરમાવ્યું છે કે તમે સવારે ઉઠો તો દુઆ માંગો કે યા મૌલા મને ઇલમ આપવા વાળો બનાવો, યા તો મને ઇલમ હાસલ કરવા વાળો બનાવો, અને જો આ બંને ચીજો મારા માટે ના હોય તો કમસે કમ મૌલા તું મારા પર એટલી મહેરબાની કર કે આ બંને સાથે મારી દોસ્તી કરાવી દે, કે કોઈ ઇલમ આપવા વાળા અથવા ઇલમ હાસલ કરવા વાળા સાથે મારી દોસ્તી કરાવી દે. બહુ બ્યુટીફુલ વાતો છે. તો મને જે સમાચાર આવ્યા હતા ઇન્ડિયાથી કે ખાસ કરીને મુંબઈ પુના અને બીજી જગ્યાએ આપણે ઇસ્માઈલીઓ, તો અમુક એવા લોકો છે કે જમાત ખાને આવે છે દુઆ પડે છે અને મસ્જિદમાં બી જાય છે નમાઝ બી પડે છે. ઘણા લોકો જમાત ખાનું અને દુઆ એકદમ મૂકી દીધી છે અને મસ્જિદમાં જાય છે નમાઝ પડે છે. તો એમને જે લોકો આ શીખવાડે છે આમ કરવા માટે મેં એમની ક્લિપો સાંભળી. તો જે લોકો શીખવાડે છે હું એમને તો કઈ નથી કહેતો, પણ આપણા લોકો જે ઇસ્માઈલી છે, મારું કામ તો આપણા ઇસ્માઈલીઓને કહેવાનું છે બરાબર. તો હું એમને એમ કહું છું કે તમે જે લોકોનું સાંભળી રહ્યા છો એમને તમે ધ્યાનથી સાંભળ્યા છે? નોર્મલી એ લોકો શું કરે છે કે પોતાના પેજ પર ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામનું જ ફરમાન મુબારક રાખ્યું છે. કયું ફરમાન મુબારક રાખ્યું છે? કે 1992 મૌલા ઇન્ડિયા પધાર્યા અને મૌલાએ ફરમાવ્યું કે કોઈ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા સંપૂર્ણ નથી, ફક્ત અલ્લાહ સંપૂર્ણ છે. પછી એ લોકો લખે છે કે હાજર ઇમામ. એટલે એ લોકો ફરમાનનો ઉપયોગ સારી રીતે નથી કરતા. એ લોકો બીજા ઇસ્માઈલીઓને એમ કહેવા માંગે છે કે જુઓ, ઘણી વખત એ લોકો એમ કહે છે કે આપણા ઇમામ જ એમ કહે છે, એમ ફરમાવે છે કે અલ્લાહ સંપૂર્ણ છે. તો ઇમામ પોતે કહે છે અલ્લાહ સંપૂર્ણ છે. હવે આનો જવાબ